સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને, લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશીપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. જે પણ મિત્રોની SSC તેમજ HSC ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ ખોવાઈ ગઈ હોય તે મિત્રોએ ડુપ્લિકેટ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી તે અંગેની કમ્પ્લીટ માહિતી જાણવા માટે આ વિડીયોનો એક પણ પોઈન્ટ સ્કીપ કર્યા વગર અંત સુધી વોચ કરતા રહેજો. મિત્રો, તેના માટે સૌ પ્રથમ આપણે બોર્ડની વેબસાઇટ www.gseb.org ઓપન કરવાની છે. તમે જ્યારે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ ઓપન કરશો તો ત્યાં એક બોર્ડ વેબસાઇટ કહીને બીજો ઓપ્શન જોવા મળશે, જે ઓપ્શન પર તમારે ફરીથી ક્લિક કરવાની છે. તમે જ્યારે ક્લિક કરશો તો બીજી એક વેબસાઇટ ઓપન થશે, એટલે કે બીજું વેબ પેજ ઓપન થશે, જે વેબ પેજમાં તમે સ્ક્રોલ કરીને નીચે આવશો તો મિત્રો અહીંયા તમે એક ઓપ્શન જોઈ શકો છો, ડુપ્લિકેટ માર્કશીટ, જ્યાં તમારે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે એપ્લાય નાવ પર ક્લિક કરશો તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કરવા માટે રજીસ્ટર નાવ કરીને જે બટન આપેલું છે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો બીજું એક ફોર્મ ઓપન થશે, જે એક ઓનલાઈન ફોર્મ છે. જે ફોર્મમાં સૌ પ્રથમ તમારે સરનેમ, નેમ, ફાધર નેમ, એટલે કે જેણે પણ ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની છે તે મિત્રોએ તેઓનું નામ અહીંયા એન્ટર કરવાનું છે. ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરવાની છે, ત્યાર પછી બર્થ ડેટ સિલેક્ટ કરવાની છે, ત્યાર પછી મિત્રો તમારે અહીંયા એડ્રેસ અંગેની માહિતી આપવાની છે. અહીંયા તમે જે પણ એડ્રેસ એન્ટર કરશો તે એડ્રેસ પર તમારે ડુપ્લિકેટ માર્કશીટ બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર, ઇમેઇલ આઈડી, ત્યાર પછી તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. અને પાસવર્ડ ક્રિએટ કર્યા પછી રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરવાનું છે. મિત્રો, તમે જ્યારે રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરશો તો ત્યાર પછી બીજું એક વેબ પેજ ઓપન થશે, જ્યાં યુ આર નાવ રજીસ્ટર્ડ, લોગ ઇન નાવ કરીને એક તમને મેસેજ જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યું છે, તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો છે તે એન્ટર કરીને આઈ એમ નોટ અ રોબોટ પર ક્લિક કરીને લોગ ઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તમે જ્યારે લોગ ઇન બટન પર ક્લિક કરશો તો બીજું એક વેબ પેજ ઓપન થશે, જ્યાં તમારે સૌ પ્રથમ ચૂઝ એક્ઝામ ફોર્મ બિલો, એટલે કે તમારે ધોરણ 10 અથવા ધોરણ 12ની પાસિંગ માર્કશીટ અથવા સર્ટિફિકેટ મેળવવું હોય તે સિલેક્ટ કરવાનું છે. મિત્રો, અહીંયા ધોરણ 10ની વિદ્યાર્થીની માર્કશીટ ખોવાઈ ગઈ છે, તે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે આપણે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી તે અંગે માહિતી મેળવીશું. પરંતુ જો તમારે ધોરણ 12ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ મંગાવવું હોય તો પણ આ જ પ્રોસેસ કરવાની છે, જેના માટે એક્ઝામ લિસ્ટમાંથી તમારે ધોરણ 10 અથવા ધોરણ 12 સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો, અહીંયા આપણે ધોરણ 10ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરી રહ્યા છીએ, જેના માટે 10th ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ ઓપ્શન પર ક્લિક કરીશું, ત્યાર પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરીશું. જ્યારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરીશું તો મિત્રો એક બીજું વેબ પેજ ઓપન થશે, જે વેબ પેજમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. જે સૂચનામાં તમે અહીંયા જોઈ શકો છો, ડુપ્લિકેટ માર્કશીટ અથવા પ્રમાણપત્ર ધોરણ 10 અથવા ધોરણ 12. મિત્રો, અહીંયા સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે માર્કશીટ તેમજ પ્રમાણપત્ર મેળવવા માટેનો ચાર્જ કેટલો છે. એટલે કે જો તમારે માર્કશીટ મેળવવી હોય તો તેના માટે ₹50 અને પ્રમાણપત્ર મેળવવું હોય તો તેના માટે પણ ₹50. એટલે કે જો તમારે માર્કશીટ અને પ્રમાણપત્ર બંને મેળવવા હોય તો 50 અને 50, એટલે કે ₹100 ઓનલાઈન ચૂકવવા પડશે. આ ઉપરાંત ₹50 અન્ય, એટલે કે ₹150 ચૂકવવાના રહેશે. અને જો તમારે ફક્ત માર્કશીટ મંગાવી હોય તો ₹50 માર્કશીટ અને ₹50 અન્ય ફી, એટલે કે ₹100 તમારે ઓનલાઈન ચૂકવવા પડશે. ત્યાર પછી ડુપ્લિકેટ માર્કશીટ અથવા પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કયા કયા આધારની જરૂર પડશે, તો તેમાં મિત્રો માર્કશીટની ઝેરોક્સ અથવા પાસિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, અથવા જો માર્કશીટની ઝેરોક્સ અથવા પાસિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ ન હોય તો શાળાના આચાર્યના લેટર હેડ પર આ અંગે તમારે માહિતી આપવાની છે, જેમાં સીટ નંબર અને પરીક્ષાનું વર્ષ સ્પષ્ટ દર્શાવેલું હોવું જરૂરી છે. એટલે કે મિત્રો માર્કશીટની ઝેરોક્સ, પાસિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ અથવા શાળાના આચાર્યના લેટર હેડ પર જે લેટર છે તેમાંનું પૈકી કોઈ પણ એક ફરજિયાત અપલોડ કરવાનું છે. ત્યાર પછી આઈડી પ્રૂફની ઝેરોક્સ, એટલે કે અહીંયા તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. મિત્રો, અહીંયા એક બીજી સૂચના આપવામાં આવી છે કે ધોરણ 10 બાદ ડુપ્લિકેટ સર્ટિફિકેટ માત્ર પાસ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10 બાદ ધોરણ 12માં નાપાસ થયેલો હોય અને તે વિદ્યાર્થી જો ડુપ્લિકેટ સર્ટિફિકેટ મંગાવશે તો એ વિદ્યાર્થીને ડુપ્લિકેટ સર્ટિફિકેટ મળશે નહીં, એટલે કે મળવાપાત્ર નથી. મિત્રો, અગાઉના વર્ષોમાં એફિડેવિટ અંગે પણ માહિતી આપવામાં આવતી હતી, એટલે કે તમારે એક એફિડેવિટ કરવું પડતું હતું, જે અંગે હવે એફિડેવિટ અંગેની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી, જેથી તમારે અહીંયા એફિડેવિટ કરવાની જરૂર નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પેજને સ્ક્રોલ કરીને નીચે આવશો તો આગળ વધો કરીને એક બટન આપેલું છે, જે બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો બીજું એક વેબ પેજ ઓપન થશે, જ્યાં તમારે અત્યારે જ અરજી કરો કરીને પ્લસ કરીને જે ઓપ્શન આપેલું છે, જે બટન આપેલું છે, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે.
ત્યાર પછી મિત્રો ડુપ્લિકેટ માર્કશીટ અથવા સર્ટિફિકેટ મેળવવા માટે એક ફોર્મ ઓપન થશે, જે ફોર્મમાં તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે નામ આપેલું હશે તે નામ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારી બર્થ ડેટ પણ આવી જશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે સીટ નંબર એન્ટર કરવાનું છે, જેમાં તમારો સીટ નંબર જે પણ સિરીઝથી સ્ટાર્ટ થતો હોય તે સિરીઝ સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી સીટ નંબર એન્ટર કરવાનું છે અને ત્યાર પછી એક્ઝામ પાસિંગ મંથ અને ઇયર એન્ટર કરવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે એસઆઈડી નંબર એટલે કે જે સ્ટુડન્ટ આઈડી નંબર આપેલો હતો એ એસઆઈડી નંબર એન્ટર કરવાનું છે. ત્યાર પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર, તમારે માર્કશીટમાં ઇન્ડેક્સ નંબર આપવામાં આવ્યો છે તે એન્ટર કરવાનું છે. ત્યાર પછી સ્કૂલ નેમ એટલે કે તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે સ્કૂલનું નામ એન્ટર કરવાનું છે. મિત્રો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો, માર્કશીટ તેમજ સર્ટિફિકેટ, કે જો ડુપ્લિકેટ માર્કશીટ મંગાવી હોય તો ₹50, પરંતુ જો તમારે ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બંને મંગાવવા હોય તો તેના માટે તમારે ₹100 થશે, તેમજ એક્સ્ટ્રા ₹50 પોસ્ટલ ચાર્જ થશે, એટલે કે તમારે ₹150 ચૂકવવાના રહેશે. પરંતુ જો તમારે ફક્ત માર્કશીટ મંગાવી છે તો અહીંયાથી તમે જ્યારે સર્ટિફિકેટ ઉપર ક્લિક હટાવી લેશો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પોસ્ટલ ચાર્જ ₹50 છે, તેમજ માર્કશીટના ₹50 છે, એટલે કે તમારે ઓનલાઈન ₹100 ચૂકવવાના રહેશે. પરંતુ જો તમારે બંને મંગાવવા હોય માર્કશીટ અને સર્ટિફિકેટ તો તેના માટે તમારે ₹150 ચૂકવવાના રહેશે, એટલે કે ₹150 ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે. મિત્રો અહીંયા આપણે માર્કશીટ મંગાવવાની છે, જેથી આપણે માર્કશીટ ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે જે એડ્રેસ અંગેની માહિતી આપી હશે તે ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે રીઝન ફોર ગેટિંગ ડુપ્લિકેટ માર્કશીટ પબ્લિક સર્ટિફિકેટ, એટલે કે માર્કશીટ અને સર્ટિફિકેટ મેળવવા માટેનું તમારું કારણ શું છે, તો મિત્રો અહીંયા આપણે કોઈ પણ કારણ આપી શકીએ છીએ. મિત્રો અહીંયા આપણે એવું કારણ આપીએ કે મુસાફરી દરમિયાન તમારી માર્કશીટ ખોવાઈ ગઈ છે, તો તમે લખી શકો છો કે લોસ્ટ ડ્યુરિંગ ટ્રાવેલિંગ, એટલે કે મુસાફરી દરમિયાન તમારી માર્કશીટ અથવા સર્ટિફિકેટ ખોવાઈ ગયા છે. ત્યાર પછી મિત્રો અહીંયા જે ડિક્લેરેશનમાં ચેકબોક્સ આપેલું છે તે ચેકબોક્સ પર તમારે ક્લિક કરવાનું છે. તમામ માહિતી ફિલ થઈ ગયા પછી મિત્રો તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો એક બીજું વેબ પેજ ઓપન થશે, જ્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં તમારે સ્કૂલનો લેટર, હોલ ટિકિટ અથવા માર્કશીટ, ત્રણમાંથી તમારી પાસે જે પણ હોય તે પૈકી કોઈ પણ એક અપલોડ કરવાનું છે. ત્યાર પછી કોપી ઓફ આઈડેન્ટિટી પ્રૂફ, એટલે કે તમે અહીંયા આધાર કાર્ડ અપલોડ કરી શકો છો, જેમાં મિત્રો દર્શાવેલું છે કે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાસપોર્ટ આઈડી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, એટલે કે આ પૈકી કોઈ પણ એક તમે અહીંયા અપલોડ કરી શકશો. મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે બ્રાઉઝ બટન પર ક્લિક કરવાનું રહેશે, અને બ્રાઉઝ બટન પર ક્લિક કર્યા પછી જે પણ લોકેશનમાં તમારું સર્ટિફિકેટ અથવા તમારું માર્કશીટ હોય તે માર્કશીટ તમારે ઓપન કરીને અપલોડ કરવાની છે. ત્યાર પછી તમારે આઈડેન્ટિટી પ્રૂફ અપલોડ કરવાનું છે, તેના માટે તમે બ્રાઉઝ બટન પર ક્લિક કરીને તમારી ફાઇલ જે પણ ડ્રાઈવ અથવા જે પણ ફોલ્ડરમાં હોય ત્યાંથી સિલેક્ટ કરીને ઓપન કરવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે સબમિટ કરીને જે બટન જોઈ શકો છો તે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે, એટલે કે તમારા ડોક્યુમેન્ટ અપલોડ થશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી મિત્રો તમારે પેમેન્ટ કરવાની છે, જેના માટે પેમેન્ટ પેજ ઓપન થશે. જે પેમેન્ટ પેજમાં તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણે માર્કશીટ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરી છે, જેથી માર્કશીટ માટે ₹50 તેમજ પોસ્ટલ ચાર્જ ₹50, એટલે કે કુલ ₹100 ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે, જેના માટે તમે હમણાં પણ પેમેન્ટ કરી શકો છો અથવા ત્યાર પછી પણ પેમેન્ટ કરી શકો છો. જો તમારે હમણાં પેમેન્ટ ન કરવું હોય તો પે લેટર પર ક્લિક કરવાનું છે, અને જો હમણાં જ પેમેન્ટ કરવું હોય તો તેના માટે પે નાઉ પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે પે નાઉ ઓપ્શન પર ક્લિક કરશો તો ઓનલાઈન ફી પે કરવા માટેનો પેજ ઓપન થશે, જ્યાં મિત્રો તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આ ફળ ઇન્ટરનેટ બેન્કિંગનો તેમજ યુપીઆઈનો ઉપયોગ કરીને, એટલે કે તમે ગૂગલ પે, ફોનપે, પેટીએમનો ઉપયોગ કરીને પણ તમે ફી ભરી શકશો. મિત્રો તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરી દેશો અને ત્યાર પછી જ્યારે લોગિન કરશો તો તમે સ્ટેટસમાં પેડ ઓપ્શન કહીને જોઈ શકશો, એટલે કે તમે ડુપ્લિકેટ માર્કશીટ અથવા સર્ટિફિકેટ મેળવવા માટે તમે જે પણ ચૂકવણી કરી છે તે સક્સેસફુલી પેડ થઈ ગઈ છે, તેમજ તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે ડોક્યુમેન્ટ પણ તમે અહીંયાથી ઓપન કરીને વોચ કરી શકશો, એટલે કે ચેક કરી શકશો કે તમે કયા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે, તેમજ તમારી જેટલી પણ વિગત છે તે તમે વિગત પ્રિવ્યુ પર ક્લિક કરીને પણ ચેક કરી શકો છો. તો મિત્રો તમે આ પ્રોસેસનો ઉપયોગ કરીને જો ધોરણ 10 અથવા ધોરણ 12ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય તો તે મેળવવા માટે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ, તેમજ કમ્પ્યુટર અને આઈટીઆઈને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.